તો આ તરફ કોંગ્રેસમાં ચાલતા વિવાદ વચ્ચે સૌથી મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ સોરાણી ભાજપમાં જોડાવાના છે. સીઆર પાટીલના હસ્તે વિક્રમ સોરાણી કેસરીઓ ધારણ કરશે. વિક્રમ સોરાણી અને અનેક યુવાનો પણ ભાજપમાં જોડાવાના છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરવી છે અને એમાં વિક્રમભાઈ જેવા એક શક્તિશાળી નેતા કે જેને નેતા કરતા સામાજિક આગેવાન કહી શકાય કે જેમણે 4,000 થી વધુ સમૂહ લગ્નના કાર્યક્રમો દ્વારા 4,000 થી વધુ દીકરીઓના લગ્ન કરાવી આપ્યા, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેના નામથી ચાલે છે અને જેના સમાજ ઉપર આટલો પ્રભાવ છે એ રાજકીય નેતા કરતા સામાજિક આગેવાન વધારે છે. એવા સામાજિક આગેવાન આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આપ સૌની સાથે હું વિક્રમભાઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપીને એમનું સ્વાગત કરું છું.